हेलो, श्री कृष्ण कुमार सिंह जी, अंध उद्योग शाला भावनगर। मारी शाला KKBS यूट्यूब चैनल ऊपर प्रस्तुत थशे। धोरण 7 विषय गुजराती, पाठ 7 जीवन पाथेय। तो बाळको, आजे आपणे पाठ नंबर 7 भणशुं, जीवन पाथेय। बराबर, तो पहलो अर्थ आपणे समझी लेशुं के जीवन पाथेय एटले जीवननुं उपयोगी भाथुं। जीवन पाथेयनो अर्थ थाय छे जीवननुं उपयोगी भाथुं। बराबर छे मित्रो? हवे तमे तमारुं ब्रेलनुं पुस्तक काढो अने तमारा ब्रेलना पुस्तकनी अंदर दरेक जे पोतानो पाठ काढे अने ए पाठनी अंदर આપણે તમે આંગળીના સ્પર્શથી મારી સાથે પણ ધ્યાન રાખજો, હું તમને સમજાવીશ એ રીતે તમે સાથે સાથે પણ વાંચતા જજો। બરાબર છે? હર્ષ, મેહુલ, ભરત, માનવ, હસનેન, દીક્ષિત, રિયા, દરેક બાળકને કહું છું। બરાબર છે બેટા? તમારું બ્રેલનું પુસ્તક, તમારા બ્રેલના પુસ્તકની અંદર આંગળીના સ્પર્શથી તમે પણ મારી સાથે સાથે વાંચન કરતા રહો। બરાબર? ચલો, તૈયાર બધા? અચ્છા, ઓકે, હાલ માનવ લઈ લીધું બેટા પુસ્તક? હા, ભરત આવી ગયું? હા, સરસ, લે। હર્ષ તૈયાર રહે બેટા? ચલો સાંભળો હવે। તો પાઠ નંબર 7 જીવન પાથૈયો, એનો અર્થ મેં તમને સમજાવી દીધું છે। પછી લેખક છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, જે કાકા સાહેબ કાલેલકરનો પાઠ છે। બરાબર? તો કાકા સાહેબ કાલેલકર, જન્મ ઈસવીસન 1885, મૃત્યુ ઈસવીસન 1981। કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા આ ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો। ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું। તેમના ચિંતનલક્ષી પણ રસાળ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે। હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ અને જીવન લીલા, જીવન સંસ્કૃતિ વગેરે તેમના જાણીતા ગ્રંથો છે। મિત્રો, આ કાકા કાલેલકર, કાકા સાહેબ કાલેલકરનો જે આવા ગ્રંથો, આવા પુસ્તકો એમને પાસે ઘણા બધા લખ્યા છે, એ જાણીતા ગ્રંથો છે। હવે આપણે જોઈશું આપણા પાઠને લગતું, એના વિશેનો ટૂંકમાં પરિચય આપું છું। સમરણ યાત્રા નામની એમની આત્મકથામાં એમના બાલ્યકાળમાં નમણા સુરેખ રેખાચિત્રો છે, તેમાંથી લેવાયેલા જીવન પાથેયમાં પ્રમાણિકતાનો પહેલો પાઠ તેમને પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો તે તેમણે વેધકતાથી વર્ણવ્યું છે। પૈસા પ્રત્યેના બાળ સહજ આકર્ષણથી પ્રેરાઈને તેમણે પિતાજીને એવું સૂચન કર્યું જે તેમની કલ્પના શક્તિની બહાર હતું। પુણ્ય પ્રકોપમાં તેઓ પુત્રને જે વાત કહે છે તેમાં તેમને જીવનભરનું શિક્ષણ મળે છે। જો બાળકો, પિતાજી જ્યારે આ કાકા સાહેબ કાલેલકરની શિખામણ આપે છે અને એવું જીવન ભાથું એને સતત મળી રહે છે, જીવન પાથેયનો અર્થ છે જીવનનું ઉપયોગી ભાથું। બરાબર છે? આ હતો પરિચય આપણા પાઠનો। હવે સાંભળો, હું પાઠની શરૂઆત કરું છું। બરાબર છે બાળકો? દરેક તમારા પુસ્તકમાં જોજો, ધ્યાનથી સાંભળજો, આંગળીના સ્પર્શથી બરાબર મારી સામે ધ્યાન રાખો। બરાબર છે બાળકો? ચાલો સાંભળો। મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો, બાકીના બધા વચમાં જ ક્યાંક ક્યાંક અટકી ગયા।
अंग्रेजी केळवणी पाछळ भारे खर्च कर्या छतां पोतानी उम्मीद बर न आवी एम जोई पिताश्री खूब हताश थया हता। एमणे पहलेथी ज नक्की करेलू के दत्तूने कॉलेज में नथी ज मोकलवो। हूँ मन में चीड़ातो, वाक बीजानो ने सजा मने थाय छे, पण मैं कशु कह्यु नहीं। ज्यारे पहले ज वर्षे हूँ मैट्रिक पास थयो त्यारे मारी कंक शाख जामी, शाख एटले आबरू। तमी सारा टकाए पास थाओ त्यारे तमारी पण आबरू वधे, बराबर छे ने बाळको? तेज वर्षे शाळानी आबरू जाळवा अमे मैट्रिकना त्रण विद्यार्थी यूनिवर्सिटी स्कूल फाइनल माटे पण बैठा हता। ए परीक्षानुं पण ए छेल्लू वर्ष हतुं, एमां पण हूँ पास थयो। एटलुं ज नहीं पण मारो नंबर ठीक ठीक ऊंचो आव्यो। आ बे परीक्षाने जोरे मैं कॉलेज में जवानी मांगणी करी, छतां पिताश्री एकना बे न थया। आखरे मैं एमने कह्यु के तमे जाणो छो के मारू अंग्रेजी अने गणित बने सारा छे, मने इंजीनियरी लाइन में जवा दो। प्री वीएस नी परीक्षा पास थया वगर एंजीनियरिंग कॉलेज में जवाय ज नहीं। एटले एकज वर्ष हूँ आर्ट्स कॉलेज में जईश। मारी आ दलील थी पिताश्री पिंगळ्या अने एमणे मने कॉलेज में जवाने रजा आपी। बीए एलएलबी छोड़ी एलसीई पसंद करवा पाछळ मारी जे विचार श्रृंखला हती तेनू स्मरण करता पण मने शरम उपजे छे। मैं मन में विचार करेलो कि आपणी पासे कई एवी मूड़ी नथी कि आपणे वेपार करी पैसा पैसादार थई शकीए, अने वेपार में प्रतिष्ठा क्या छे? नौकरी करता पगार केटलो मळवानो हतो? लोको पैसादार थाय छे ते लांच लईने बीए एलएलबी थईशु तो मामलादार के मुनसब थवाशे, ए लाइन में लांच खूब मळे छे, पण तेने माटे प्रजाने कनड़वी पड़े छे अने अन्याय करवो पड़े छे, ए तो आपणने गमे नहीं। एना करता एलसीई थईशुं अने पहला त्रण नंबरनी अंदर आवीशुं तो जोत जोतामां एंजीनियर थई शकीशुं। मोटा मोटा आलेशान मकानो बांधवा, जंगलमांथी रस्ता काढवा, पुलो बांधवा, ए मजा तो आखो जन्मारो मळशे। घोड़ा पर बेसी सवारथी सांज सुधी फरवानो लहवो लेवाशे, अने कॉन्ट्राक्टर लोको पासेथी लांच लईशुं तो तेमां सरकार छेतराशे, प्रजाने कनडवानुं एमां ना होय। अधर्ममां पण धर्म बुद्धि हूँ साचवुं छुं એ ખ્યાલથી જ હું મશગૂર રહેતો। આ વિચાર અનેકવાર મનમાં આવતા પણ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી। જે દિવસે હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3-1 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા। પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી। સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા। પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું। મેં પિતાશ્રીને કહ્યું કે નોટોનો ભાવ રોજ બદલાય છે, આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું, અને રાજ્યને તો જાહેર ભાવ જ આપ બતાવીશું, અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું, કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે। પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી એમ મને લાગ્યું
કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો એની એ ક્ષણે મને કલ્પના સરખી ના આવી। મેં માન્યું કે મારી સૂચનાની શક્યતા શક્યતાનો પિતાશ્રી વિચાર કરે। થોડી વાર પછી પિતાશ્રીએ ગળગળા થઈને કહ્યું, દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે। તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાની છેતરવા, તારી કેળવણી પર ધૂળ છે। આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી સંતોષ માનવો। લક્ષ્મી તો આજે છે ને કાલે નથી, આબરૂથી રહેવું એ જ મોટી વાત છે। મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શો જવાબ આપીશ? તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું આવું જ કરવાનો ને? એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું? હું સડક થઈ ગયો। ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી। સવારે પુના પહોંચ્યો તે પહેલાં મન સાથે નિશ્ચય કર્યો કે હરાના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું, પિતાશ્રીનું નામ નહીં લજવું। પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો। કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી હતી। તો આ રીતે પિતાશ્રીની શિખામણ આ દત્તુને, એટલે કે કાકા કાલેલકરને, એ કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં મળી ચૂકી હતી। તો બાળકો, આ જે આપણો પાઠ અહીંયા આવી રીતે પૂરો થાય છે, જીવન પાથેય, બરાબર। અને હવે આપણે જોઈશું શબ્દ સમજૂતી। જીવન પાથેય એટલે જીવનનું ઉપયોગી ભાથું અથવા યોગ્ય માર્ગદર્શન। શાખ એટલે આબરૂ। LCE ઇજનેરી, પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી। મામલતદાર, તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર। મુનસફ, દીવાની, ન્યાયાધીશ। પ્રોમિસરી નોટ, પ્રોમિસરી નોટ એટલે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી આપતું બહેન્દ્રી પત્રક, એની પ્રોમિસરી નોટ એવો અર્થ થશે। હિંતા, હિંતા એટલે અધમતા, હલકાપણું, બરાબર છે બાળકો। તો આ તમારી બ્રેલ લિપિમાં, તમારા પુસ્તકમાં પણ, પાઠ્યપુસ્તકમાં શબ્દ સમજૂતીના અર્થ છે, ત્યાં પણ તમે જોઈ શકો છો, બરાબર છે। ચાલો સાંભળો, હવે આપણે આગળ જઈએ રૂઢિપ્રયોગો। હવે રૂઢિપ્રયોગનો અર્થ સમજો, ઉમેદ બર ન આવવી એનો અર્થ છે, આશા સફળ ન થવી, ઈચ્છા પ્રમાણે પરિણામ ન આવવું એટલે ઉમેદ બર ન આવવી એવો અર્થ થશે। પછી શાક જામવી એનો અર્થ છે પ્રતિષ્ઠા ઊભી થવી, બરાબર। પછી એકના બે ન થવું, તો કે પોતાની વાત પર મક્કમ રહેવું। એકના બે ન થવું એટલે પોતાની વાત પર મક્કમ રહેવું, બરાબર છે। પછી સડક થઈ જવું એટલે આશ્ચર્ય મૂળ થઈ જવું। નામ લજવવું એટલે એનો અર્થ છે અપકીર્તિ અપાવવી, અપકીર્તિ। તો આ રીતે જે આપણે વાત કરવાની છે તે આ છે, એ રૂઢિપ્રયોગનો અર્થો છે। હવે આપણે જોઈશું ભાષા સજ્જતા। નીચેના વાક્યો વાંચો, બરાબર। એક, એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે। બે, એ લાઈનમાં લાંચ ખૂબ મળતી હતી। ત્રણ,
ए लाइन में लाँच खूब मळशे। चार, जीवराम भट्ट काले पोताना गाम में हता। पांच, जीवराम भट्ट आजे पोताना सासरिया में छे। अने छ, जीवराम भट्ट आवती काले पोताना गाम जशे। ऊपरना वाक्यों में पहला अने पांचमा वाक्य में क्रिया चालू होवानो निर्देश छे। बीजा अने चौथा वाक्य में क्रिया पूर्ण थई होवानो निर्देश छे। ज्यारे त्रीजा अने छठा वाक्य में क्रिया थवानी संभावनानो निर्देश छे। बराबर, करे छे, रमे छे, जमे छे, चिड़वे छे, मळे छे वगैरे वर्तमान काल दर्शावे छे। पछी कर्यु हतु, करतो हतो, चीड़वतो हतो, गाम में हता, मळती हती वगैरे भूतकाल दर्शावे छे। ए भूतकाळनी वात छे। पछी त्रीजो, करतो हशे, जमतो हशे, रमतो हशे, चीड़वशे, मळशे, जसे वगैरे ए भविष्यकाळ दर्शावे छे। बराबर छे, भविष्यकाळनी वात छे। जमतो हशे, क्यारे जमतो हशे कोने खबर। आगळ, जे वाक्य में क्रिया चालू होवानो निर्देश होय ते वाक्य वर्तमान सूचवे छे। बे, ज्यारे कोई वाक्य में क्रिया पूर्ण थई होवानो निर्देश होय त्यारे तेनू वाक्य भूतकाळ सूचवे छे। त्रण, ज्यारे कोई वाक्य में क्रिया थवानी संभावनानो निर्देश होय त्यारे तेवू वाक्य भविष्यकाळ सूचवे छे। तो भाषा संस्थानी अंदर आ छ वाक्योनी अंदर थी तमने प्रकार त्रण वर्तमान काल, भूतकाळ अने भविष्यकाळना अर्थ में समझाव्या छे। बराबर छे बाळको। हवे आपणे जोईए अभ्यास, तमारी ब्रेलिपीमां पण छे अभ्यास। नीचेना प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधीने लखो। એમાં એક છે, પિતા શ્રી દત્તુને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા કારણ કે ક, દત્તુ હોશિયાર ન હતો, ખ, કોલેજની ફી વધુ મોંઘી હતી, ગ, દત્તુની કમાતો કરી દેવો હતો, ઘ, દત્તુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા। बराबर, तो जवाब नी अंदर आवशे घ, दत्तुना बधा भाईओ कॉलेज में निष्फळ रह्या हता। प्रश्न बे, जीवन पाथेय पाठमाना विचार श्रृंखला शब्दनो अर्थ छे क, विचारोनी क्रमिकता, ख, प्रवास, ग, ધ્યેય અને ઘ, માન્યતા। તો જવાબ શું આવશે ભાઈ સમીર, બોલ। હા બરાબર, વિચારોની ક્રમિકતા। બરાબર, હવે ત્રીજો પ્રશ્ન છે, કાકા સાહેબને બાળપણમાં કુટુંબીજનો કયા નામે બોલાવતા, ક, સત્તુ, ખ, દત્તુ, ગ, કક્કુ અને ઘ, કાકુ। આ તો બધાને આવડી જશે। અરે વાહ, સરસ, વેરી ગુડ। શું ભાઈ, ખ, દત્તુ, દત્તુ નામે કાકા કાલેલકરને, કાકા સાહેબ કાલેલકરને દત્તુ તરીકે નામ, બાળપણનું નામ। પછી ચાર, લેખકને આખી રાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ કયું હતું, ક, પસ્તાવો થતો હતો, ખ, યોજના બંધ રહી હતી, ગ, પિતાજી માન્યા નહીં, અને ઘ, હવે હું કઈ રીતે ભણીશ। બોલો દીક્ષિત, બોલ જવાબ, બોલ બેટા। હા સરસ, તો ક, પસ્તાવો થતો હતો, એનો જવાબ શું આવશે, પસ્તાવો થતો હતો। તો બાળકો, આપણે જ્યારે પાઠની અંદરથી આટલા સુધી અટકીશું
આપણે અભ્યાસના પ્રશ્નો લઈ લીધા છે અને શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગો ભાષા સજ્જતા આટલા સુધી આપણે અટકીએ. હવે પછી સ્વાધ્યાયના પ્રશ્નો તમને બીજા પાઠમાં હું તૈયાર કરાવીશ. બરાબર છે બાળકો? ચાલો આવજો.